કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણ વિશે જોઈશું. હવે આપણે કોઈ સમીકરણને જોયું હતું કે જે બે પદાવલી આપી હોય તેની વચ્ચે સમતાનું ચિહ્ન હોય તો તેને સમીકરણ કહેવાય. તો x બરાબર 10 માટે અહીંયા x બરાબર 10 મૂકીએ તો શું અહીંયા 15 જવાબ આવે? જો આવે તો સમીકરણનું સમાધાન થાય છે તેવું કહેવામાં આવશે. તો શું કીધું છે કે નીચેના સમીકરણો માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે, એટલે આ જે કિંમત આપેલી છે તેના માટે સમીકરણનું સમાધાન થાય છે, તો તે હવે આપણે જોઈશું. તો પહેલું શું છે, એક્સ વત્તા 5 બરાબર 15, કઈ કિંમત છે એક્સ બરાબર 10 માટે આપણે તપાસવાનું છે. તો આ સમીકરણની કઈ બાજુ થઈ? ડાબી બાજુ, એટલે આપણે લખીશું ડાબા બરાબર. કઈ છે ડાબી બાજુ? એક્સ વત્તા 5. હવે શું કરીશું? તો કે એક્સની જગ્યાએ આપણે મૂકીશું એક્સની કિંમત એક્સ બરાબર 10. તો બરાબર એક્સની જગ્યાએ મૂકી દેવાના 10 વત્તા 5. તો બધાને ખબર છે કે 10 ને 5 શું થશે? 15. તો 15 શું છે આપણી જમણી બાજુ, એટલે શું લખાશે? બરાબર જબા, એટલે લખી દેવાનું સમાધાન થાય છે. ઓકે, હવે બીજો દાખલો કે એક્સ ઓછા 3 બરાબર 4. તો એક્સ બરાબર કેટલા છે? 7. તો અહીંયા લખીશું આપણે ડાબા બરાબર એક્સ ઓછા 3. એક્સ બરાબર મૂકીશું 7 ઓછા 3. તો 7 માંથી 3 જાય તો કેટલા રહે? 4. તો જે આપણને શું મળ્યો? જબા, એટલે લખી દેવાનું અહીંયા જબા. એ શું છે? સમીકરણનું સમાધાન થાય છે. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. તો એક્સ ઓછા 1 બરાબર 5, એમાં એક્સની કિંમત છે 4. તો આપણે લખીશું ડાબી બાજુ બરાબર એક્સ ઓછા 1. એક્સ બરાબર કેટલા મૂકવાના છે? 4 ઓછા 1 બરાબર 3. તો આપણી જમણી બાજુ 5 છે, અહીંયા જમણી બાજુ 3 છે, એટલે જમણી બાજુની બરાબર થતું નથી, એટલે શું થાય? સમીકરણનું સમાધાન થતું નથી. બરાબર. હવે ચોથું કે 5x ઓછા 2 બરાબર 13. તો એક્સ બરાબર છે ઓછા 3. તો આપણે લખીશું ડાબી બાજુ બરાબર 5x ઓછા 2. તો 5, એક્સની જગ્યાએ શું મૂકી દેવાના? ઓછા 3, અહીંયા આપેલા છે ઓછા 2. હવે 5 તરી 15 થશે, પણ ગુણાકારનો ગુણાકાર છે અને ઓછા 1 છે, એટલે આગળ આવશે ઓછા, અહીંયા આવશે ઓછા 2. પરંતુ શું થશે? બંને ઓછા છે એટલે બંનેનો સરવાળો થશે અને ઓછાની નિશાની આવશે. અહીંયા 17, અહીંયા 13 છે, અહીંયા ઓછા 17, એટલે સમાધાન થતું નથી, જમણી બાજુ આપણને મળતી નથી. હવે આપણે પાંચમો દાખલો જોઈશું. 3x ના છેદમાં 2 ઓછા 1 બરાબર 2. તો કશું પણ જુઓ નહીં, આપણે શું લખી દેવાનું? ડાયરેક્ટ ડાબી બાજુ બરાબર 3x ના છેદમાં 2 ઓછા 1. એક્સ બરાબર કેટલા મૂકવાના છે? 2. તો બરાબર 3x ની જગ્યાએ 2, બાકી બધી વસ્તુ હતી ને એવી એવી. આ 2 અને 2નો છેદ ઉડી જાય કેમ? તો કે 3 જોડ 2નો શું થયેલો છે? ગુણાકાર. તો અહીંયા શું બાકી રહ્યું? 3. અહીંયા બાકી રહ્યા 1. તો 3 માંથી 1 જાય તો 2, જે શું મળી ગયો? આપણો જબા, એટલે કે કિંમતનું શું થશે? આ કિંમત માટે આ સમીકરણનું સમાધાન થશે. હવે છઠ્ઠો દાખલો જોઈશું કે 15 ઓછા 3x બરાબર 9, અને એક્સ બરાબર આપ્યા છે 2. તો આપણે લખશું ડાબી બાજુ બરાબર 15 ઓછા 3x બરાબર 15. 3 એવા ને એવા ગુણ્યા એક્સની જગ્યાએ મૂકીશું 2. તો 15 ઓછા 3 2 6. તો કેટલા મળશે આપણે? 15 માંથી 6 જશે તો મળશે 9, જે છે આપણી જમણી બાજુ, એટલે કે સમીકરણનું સમાધાન થશે.
હવે આપણે જોઈશું કે સમીકરણમાં પદને ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જતા તેનું ચિહ્ન બદલાય છે। જેમ કે પદ સરવાળામાં હોય તો બાદબાકીમાં લેવાય, બાદબાકીમાં હોય તો સરવાળામાં લેવાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લેવાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લેવાય। હવે આ શું કહેવા માંગે છે એ આપણે નીચેના એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે જે ડાબા અને જમણી બાજુ છે તો કોઈ આપણે પદને ડાબી બાજુ કે જમણી બાજુ લઈ જઈએ તેનું ચિહ્ન બદલાઈ જાય છે। તો પહેલો દાખલો છે કે એક્સ વત્તા બે બરાબર સાત, તો એમાં આપણે એક્સની કિંમત શોધવાની છે તો શું લખાશે, એક્સ બરાબર સાત, આ બે વત્તા છે, અહીંયા કીધું છે કે સરવાળો હોય તો બાદબાકી લેવાય એટલે એનું જગ્યા બદલાઈ, ડાબી બાજુથી કઈ બાજુ ગયું, જમણી બાજુ એટલે એની જગ્યા બદલાઈ, બરાબર ને, તેનું ચિહ્ન પણ બદલાશે એટલે કે સરવાળો હશે તો ચિહ્ન શેનું થઈ જશે, બાદબાકીનું, એટલે લખાશે ઓછા બે। ડાબી બાજુ હતું વત્તા બે, જમણી બાજુ જતા એનું ચિહ્ન બદલાઈ ગયું એટલે ઓછા બે। માટે એક્સ બરાબર સાતમાંથી બે જાય તો પાંચ આપણો જવાબ આવશે। બીજો દાખલો કે એક્સ ઓછા ત્રણ બરાબર ઓછા ત્રણ, તો એક્સ એવાના એવા રાખવાના બરાબર આ ઓછા ત્રણ એવાના એવા, આ ઓછા ત્રણ જમણી બાજુ જશે તો શું થઈ જશે, વત્તા ત્રણ। તો માટે એક્સ બરાબર ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો મળે। ત્રીજો દાખલો આપણે જોઈશું કે અગિયાર ઓછા ચાર એક્સ બરાબર ઓછા એક, તો શું થશે, ચાર એક્સ વાળો જે પદ છે એ આપણે ત્યાંનું ત્યાં જ રહેવા દઈશું, તો ચાર એક્સ પણ એની આગળ ઓછા છે જે આપણે મૂકવાના ભૂલવા નહીં, બરાબર ઓછા એક એવા નેવા, અને આ અગિયાર છે એ જમણી બાજુ જશે તો શું, અને એ કશું નથી એટલે વત્તા સમજવાના, એ કશું નથી એટલે શું થશે, આ બાજુ જઈને ઓછા અગિયાર, તો ઓછા ચાર એવાના એવા, ઓછા અગિયાર વત્તા ઓછા એક તો શું થશે, ઓછા બાર। માટે એક્સ બરાબર ઓછા બાર, હવે આ એક્સ જોડે ચાર શેમાં છે, ગુણાકારમાં છે, એ જમણી બાજુ જશે તો શેમાં થશે, ભાગાકારમાં, એટલે એને લખવાના છેદમાં, તો લખીશું ઓછા ચાર, તો ચાર તરી બાર, પણ આ બંને માઇનસ માઇનસ છે એટલે માઇનસ પણ ઉડી જશે એટલે એક્સ બરાબર શું મળશે, ત્રણ જવાબ મળે। હવે આપણે ચોથો દાખલો જોઈશું કે દસ વત્તા ત્રણ એક્સ બરાબર એક, તો એક્સ વાળું પદ ત્યાંનું ત્યાં જ રહેવા દેવાનું, તો ત્રણ એક્સ બરાબર આ એક ત્યાંના ત્યાં જ, આ દસ આ બાજુ લઈ જઈશું એટલે વત્તા છે એટલે આ બાજુ શું થશે, ઓછા। માટે ત્રણ એક્સ બરાબર એકમાંથી દસ જાય ના જાય તો શું કરવાનું, દસમાંથી એક જશે તો મળશે નવ, પણ મોટી સંખ્યાની નિશાની ઓછા છે એટલે લખવાના આગળ ઓછા, તો એકમાંથી ઓછા દસ જાય તો ઓછા નવ મળે। માટે એક્સ બરાબર, હવે એક્સનો ત્રણ જોડ ગુણાકાર થયેલો છે એટલે આ બાજુ છેદમાં આવશે નવના છેદમાં ત્રણ, ત્રણ તરી નવ, પણ અહીંયા એક જ માઇનસનું ચિહ્ન છે માટે એક્સ બરાબર આપણને મળશે ઓછા ત્રણ। હવે આપણે પાંચમો દાખલો જોઈશું જેમાં છે એક્સના છેદમાં ત્રણ ઓછા એક બરાબર પાંચ, તો એક્સના છેદમાં ત્રણ બરાબર પાંચ, આ ઓછા એક પેલી છે લઈ જઈશું એટલે વત્તા એક, માટે એક્સના છેદમાં ત્રણ બરાબર છ, તો શું લખાશે, આ ત્રણ ભાગાકારમાં છે, આ ત્રણ ભાગાકારમાં છે, જે આ સાઈડ જશે તો શેમાં જશે, ગુણાકારમાં જશે, જગ્યા બદલાશે એટલે એનું ચિહ્ન પણ બદલાશે, આ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં, તો એક્સ બરાબર છ ગુણ્યા ત્રણ, અને ત્રણ છ અઢાર આપણો જવાબ આવશે। હવે ત્રણ એક્સ બરાબર શું થશે, સાતના છેદમાં બે ઓછા, હવે આ વત્તા છે એટલે આખું ઓછા થઈ જશે, તો આનો લસાઅ શું આવશે, સાત ઓછા એકના છેદમાં બે, તો માટે ત્રણ એક્સ બરાબર સાતમાંથી એક જાય તો છ, આ બંનેના છેદમાં બે છે એટલે લસાઅ મેં બે લીધો, છના છેદમાં બે
હવે આ ત્રણ ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં જશે માટે એક્સ બરાબર છ ત્રણ ગુણ્યા બે આ ભાગાકારમાં છે આ પણ ભાગાકારમાં જશે એટલે બંનેનો ગુણાકાર કરશે આ ત્રણ દુ છ ઉડી જશે એટલે જવાબ આવશે એક હવે સાતમો દાખલો જોઈશું કે ત્રણ એક્સ ઓછા બે બરાબર પંદર તો આ ત્રણ છે ત્રણ જે છે એ આખા કૌંસ સાથે શેમાં છે ગુણાકારમાં એટલે આને પંદરની નીચે લઈ જવાના ભાગાકારમાં તો એક્સ ઓછા બે બરાબર પંદરના છેદમાં ત્રણ તો આપણને ખબર છે કે ત્રણ પંચા પંદર તો એક્સ માઇનસ બે બરાબર પાંચ તો એક્સ બરાબર બે આ બાજુ જશે એટલે પાંચ વત્તા બે બરાબર સાત જવાબ આવશે હવે આઠમો દાખલો કે ત્રણ બે એક્સ વત્તા પાંચ બરાબર ઓછા નવ તો ત્રણ જે છે આખા કૌંસ જોડે ગુણાયેલો છે તો બે એક્સ વત્તા પાંચ બરાબર ઓછા નવ એના છેદમાં ત્રણ હવે ત્રણ તરી નવ એટલે બે એક્સ આ વત્તા પાંચને આપણે પેલી સાઈડ લઈ જઈશું આ ઓછા ત્રણ અહીંયા બાકી રહ્યા છે એટલે ઓછા ત્રણ અને આ બાજુ જશે એટલે ઓછા પાંચ પાંચને ત્રણ કેટલા થશે આઠ પણ આગળ લખવાના ઓછા હવે એક્સ આ કેટલા છે બે ગુણાકારમાં છે પેલી સાઈડ જશે એટલે ભાગાકારમાં તો ઓછા આઠના છેદમાં બે બે ચોક આઠ તો આન્સર કેટલો આવશે ઓછા ચાર તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે બીજા દાખલાઓની પણ પ્રેક્ટિસ ઘરે જરૂરથી કરજો હવે બીજું આપણે બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ